કેશોદના નાની ઘસારી ગામની દિવ્યાંગે ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો, રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં સ્થાન મેળવ્યું. એ ખાતે દિવ્યાંગ હેતલ મકડિયાએ દિવ્યાંગ ખેલાડીઓના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં એથ્લેટિક રમતમાં લાંબી કૂદ તથા ગરા ફેંકમાં પ્રથમ નંબર મેળવી શિલ્ડ પ્રમાણપત્ર રોકડ પુરસ્કાર મેળવવા સાથે રાજ્ય કક્ષાએ પસંદગી થતાં જિલ્લા પરમાં નામ રોશન કર્યું. શ્રીમાં દાયમિક સારા નિગનસારી ધોરણ 9માં અભ્યાસ કરતી હેતલ મકડિયા હાથે દિવ્યાંગ હોવા છતાં સારામાં તમામ રમતોમાં ભાગ લઈ અન્ય વિદ્યાર્થીઓથી વધુ સારું રમે છે, સાથે અભ્યાસમાં પણ હોશિયાર છે. સારામાં ગણિતના પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રમત ગમતમાં પણ ઉત્સાહભેર ભાગ લઈ હેતલ મકડિયા ઘરા ફેંક, લાંબી કૂદ, ખોખા સહિતની રમતોમાં ભાગ લઈ રહી છે, જેમાં ઘરા ફેંક, લાંબી કૂદમાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ પસંદગી થતાં સારા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં 4 વર્ષથી ભાગ લઉં છું અને રાજ્ય કક્ષા, તાલુકા કક્ષા તેમજ જિલ્લા સુધી પહોંચી છું, તો તેમાં અને આજ સુધી ભાગ લઉં છું. આ વર્ષ પણ હું જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ છું, તેમજ પુરસ્કાર પણ મેળવવા પાત્ર છું, જે બદલ મને રાજ્ય કક્ષાએ સિલેક્ટ કરવામાં આવી છે. હું એક હાથે દિવ્યાંગ છું. હું ખૂબ નિરાશ હતી, પરંતુ મારા પરિવારજનો અને ગ્રામજનોનો પૂરો સપોર્ટ મળવાથી હું રાજ્ય સુધી પહોંચી છું. તે બદલ મારા પરિવાર અને મારા શિક્ષકજનો તેમજ ગામના નાગરિક એવા શ્રી રામદેવભાઈ દુધાભાઈ અળિયાને મારા ખૂબ ખૂબ આભાર અને આભાર વ્યક્ત કરું છું. અને અમે 3 બહેનો અને 1 ભાઈ, તેમાં સૌથી નાની બેન હેતલે રમત ગમતમાં ભાગ લઈ અને અમારું નામ રોશન કર્યું છે. અને તે જન્મથી જ વિકલાંગ હોવાના કારણે મારા પપ્પાને એવી ચિંતા થતી હતી કે તે છોકરીની જાત છે ને શું આગળ વધી શકશે ને એવી ચિંતા થતી હતી, પરંતુ તેને તેની કાબિલિયત અને તેની શક્તિનો અમારા ગામ અને તેમજ આજુબાજુના ગામમાં પણ અમારું નામ રોશન કર્યું છે. અને તેને ભાગ લઈ અને સરકાર તરફથી રોકડ પુરસ્કાર પણ મળ્યું છે, તેમાં તેની શાળા અને તેના અમારા ગામના શ્રી રામદેવભાઈ હળિયા તરફથી પણ પૂરતો સપોર્ટ છે. ગર્લ્સર તેની શાળામાં તેને શિક્ષક છે, તે પણ તેને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મદદ કરી છે. અને અમારા ગ્રામજનોનો પણ પૂરતો સપોર્ટ છે, તેમજ અમારા ગામના ગોવિંદભાઈ હળિયા પણ અમને પૂરતો સપોર્ટ કરે છે. તે બદલ અમારા ગ્રામજનોનો અને સપોર્ટ કરનાર સર્વ શિક્ષકોનો પણ આભાર માનું છું અને તેને આગળ વધી શકે તેવી કોશિશ અમે કરીએ છીએ. અને સરકારનો પણ આભાર જેને રોકડ પુરસ્કાર ઇનામ આપે છે અને તેને આગળ વધવાની એક પ્રોત્સાહન મળે છે. થેન્ક યુ ઓલ ઓફ યુ તેને અહીંયા સુધી પહોંચાડવા. કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામે રહેતા હેમંતભાઈ પીઠાભાઈ મકડિયા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હેમંતભાઈની સંતાનોમાં 3 દીકરી અને 1 દીકરો છે, જેમાં નાની દીકરી હેતલ જન્મથી હાથે દિવ્યાંગ હોવાથી તેમનો પરિવાર ચિંતિત રહેતા પણ હેતલના આત્મવિશ્વાસ અને નાનપણથી જ રમત ગમત પ્રત્યે અન્ય લગ્ન ધરાવે છે. સારામાં તમામ રમતોમાં ભાગ લઈ તાલુકા જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં પ્રથમ નંબર મેળવી શિલ્ડ પ્રમાણપત્ર રોકડ પુરસ્કાર મેળવવા સાથે રાજ્ય કક્ષાએ પસંદગી પામતા તેમનો પરિવાર ગૌરવ અનુભવે છે. દિવ્યાંગ હેતલ મકડિયાએ સારામાં લાંબી કૂદ, ઘરા ફેંક, ખોખો સહિતની રમતોમાં ભાગ લઈ રમતોમાં સારું પ્રદર્શન કરતા તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ સ્થાન મેળવી પ્રથમ નંબર મેળવતા શિલ્ડ પ્રમાણપત્ર રોકડ પુરસ્કાર મેળવી ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પસંદગી પામતા રાજ્ય કક્ષાએ ભાગ લેશે. હેતલ મકડિયાએ ખેલ મહાકુંભ 2016માં એથ્લેટિક રમતમાં લાંબી કૂદમાં જિલ્લા કક્ષાએ પ્રથમ તથા ઘોરા ફેંકમાં 2 નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ સ્પેશિયલ ખેલ મહાકુંભ 2017 યોજાયેલ એથ્લેટિક રમતમાં લાંબી કૂદમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો અને દિવ્યાંગ ખેલાડીઓ માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ 2018માં એથ્લેટિક રમતમાં પણ ઘોરા ફેંક અને લાંબી કૂદમાં પણ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શિલ્ડ પ્રમાણપત્ર રોકડ પુરસ્કાર મેળવવા સાથે રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભ પસંદગી થતા રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં ભાગ લે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા રમત ગમત અધિકારી જૂનાગઢ ગ્રામ્ય આયોજિત ખેલ મહાકુંભમાં છેલ્લા 3 વર્ષથી જિલ્લા કક્ષાએ
ગોરા ફેંકમાં પ્રથમ નંબર તથા લાંબી કુદમાં 2 વર્ષથી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી હેતલ મકડિયાએ રાજ્ય કક્ષા સુધી સ્થાન મેળવતા પોતાના પરિવાર સારા ગામ તાલુકા જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરવા બદલ તેમનો પરિવાર પણ ગૌરવ અનુભવે છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદા.